મંગળવારે રાત્રે આપ દ્વારા યોજવામાં આવેલા ગણેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનું માથું ફૂટતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ હુમલા અંગે ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે મનોજ સોરઠિયાની હત્યાનો પ્લાન કરવામાં આવ્યો હતો। અમારા પ્રદેશના મહામંત્રી જે અમારા આપકા રાજા કરીને જે ગણેશના પંડાલનો અમારે જે ગણેશ મહોત્સવનું આયોજન કર્યું હતું એનો ચેકિંગ કરવા માટે તૈયારીઓની ચેકિંગ કરવા માટે જ્યારે ગયા ત્યારે ભાજપના કેટલાક ગુંડાઓ લોખંડની પાઇપો સાથે મનોજ સોરઠિયા ઉપર જાનલેવા જીવલેણ હુમલો કર્યો છે। એમણે મનોજ સોરઠિયા કંઈ સમજી શકે બોલી શકે એ પહેલાં તો એમણે એટેક કરીને માથાના ભાગમાં આપણે જોયું હશે લોહી લુહાણ હાલતમાં ગતરોજ એમણે હુમલો કરી અને ઘાયલ કર્યા છે। આ એક વાત સાબિત કરે છે કે ભાજપ, અમે વારંવાર કહીએ છીએ કે ભાજપ ગુંડા લુખા અને લફંગાઓની પાર્ટી છે। ભાજપે આ સાબિત કરી દીધું છે। છેલ્લા એક મહિનામાં અમારા 8 જેટલા મોટા નેતાઓ ઉપર ભાજપના ગુંડાઓએ બેફામપણે હુમલા કર્યા છે, લોહી લુહાણ હાલત કરી છે। અને ગુજરાતની સંસ્કૃતિ એવી રહી છે, ગુજરાત હંમેશા શાંતિપ્રિય રાજ્ય છે, ગુજરાતની સંસ્કૃતિમાં ક્યારેય હુમલાઓને કે હિંસાને સ્થાન નથી। આ ગાંધી અને સરદારની ભૂમિ છે, આપણે ક્યારેય હિંસા ન કરી શકીએ। પરંતુ જ્યાં જ્યાં ભાજપનું રાજ છે એટલે લુખા લફંગાઓ અને બેઈમાનોની પાર્ટી એ સાબિત કરી દીધું છે કે જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવે છે અને ભાજપ જઈ રહી છે એટલે એને એમ છે કે અમારા કરોડો રૂપિયાના કૌભાંડો ખુલ્લા પડી જશે અને જિંદગી આખી જેલમાં સડવું પડશે, એ ન થાય એટલા માટે આમ આદમી પાર્ટીના એક એક નેતા ઉપર જીવને હુમલો કરવાનું ચાલુ કર્યું છે। મને એવા મેસેજ મળ્યા છે કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગુંડાઓની ફોર્સ તૈયાર કરી છે અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રી એ બંનેને પણ સૂચના આપી છે કે આપણા ગુંડાઓથી આમ આદમી પાર્ટીના નેતાઓને ઉપર હુમલા કરો અને હત્યાઓ કરો, ભલે 2-5 હત્યાઓ થઈ જાય એવા સમાચાર મળ્યા છે અને એના પુરાવા છે કે આ હત્યાનો જ પ્લાન હતો। આ તો ઠીક છે કે મારા કાર્યકર્તાઓ ત્યાં ઘટનાસ્થળે પહોંચી ગયા અને પછી ગુંડાઓ ભાગી ગયા, બાકી મનોજ સોરઠિયાની હત્યા કરવાનું પ્લાન હતું।